લખપત તાલુકાના કડોલી ગ્રામ પંચાયતની ઐતિહાસિક ચૂંટણીમાં નીલમબેન નીતિનભાઈ પટેલનો અને તેમની પહેલનો જવલંત વિજય ઠેર ઠેર અભિવાદન કરાયું. હવે જોઈએ કડોલી મારા પ્રતિનિધિ સાગર ઠક્કર સાથે સુજીત સોનીનો એક વિસ્તૃત અહેવાલ. લખપત તાલુકાની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી કડોલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય થયો છે. ખાસ કરીને નીલમબેન નીતિનભાઈ પટેલનો સરપંચ પદે ભવ્ય વિજય થયો છે. તેમની સાથે પેનલમાં ખાસ કરીને વોર્ડ નંબર 1માં વનિતાબેન પરેશભાઈ માકાણી, વોર્ડ નંબર 2માં વનિતાબેન ગોસ્વામી, વોર્ડ નંબર 3માં મેમુનાબેન વિજેતા થયા છે. વોર્ડ નંબર 4માં જેઠાલાલ ગોપાલ મહેશ્વરી, વોર્ડ નંબર 7માં જયશ્રીબેન હસમુખભાઈ પટેલનો વિજય થયો છે, જ્યારે વોર્ડ નંબર 8માં કોલી ઉમેદવાર વિજેતા થયા છે. આમ ગડુલીના સરપંચ પદે ટૂંક સમયમાં જ નીલમબેન નીતિનભાઈ પટેલ આરૂઢ થશે અને ખાસ કરીને જે વિકાસ કામો અધૂરા રહી ગયા છે તે વિકાસ કામોની ગતિને આગળ ધપાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને આમતક ન્યૂઝ અને કબી ન્યૂઝ સાથેની વાતચીતમાં નીલમબેન અને નીતિનભાઈએ જણાવ્યું હતું કે તમામ સમાજનો સમર્થન પહેલેથી જ મળ્યું હતું અને ખાસ કરીને જ્યારે ગણતરી શરૂ થઈ ત્યારે પણ નીલમબેન છે એ પ્રથમથી સરસાઈ ધરાવતા હતા અને સરસાઈ છેક સુધી જોવા મળી હતી. આખરે તેમનો તોતિંગ વિજય થયો છે અને અભૂતપૂર્વ તેમનું ગડુલી ગામમાં સ્વાગત કરવામાં આવ્યું છે. ખાસ કરીને શિક્ષિત મહિલા છે અને પ્રથમ વખત તેઓ રાજકારણમાં એક ફ્રેશ ચહેરા તરીકે આવ્યા છે ત્યારે તેમનું ખૂબ ખૂબ સ્વાગત કરવામાં આવ્યું છે, અભિવાદન કરવામાં આવ્યું છે. તમામ કોમના લોકોએ તેમનું સ્વાગત કર્યું છે. ખાસ કરીને વેપારી લોકોએ પણ નીલમબેનનું અભિવાદન કર્યું છે અને સૌથી નીલમબેનના વિજય પાછળ નીતિનભાઈ પટેલ દ્વારા જે વિકાસના કામો કરવામાં આવ્યા હતા તેને લઈને આ વિજય આસાન બન્યો હતો અને સૌ કોઈ અભિનંદન આપ્યા છે. ખાસ કરીને તમામ લોકોએ તેમને અભિનંદન આપ્યા છે અને અભૂતપૂર્વ ગડુલીમાં તેમનું સ્વાગત અને અભિવાદનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.